નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલની અંદર હું કેરૂર પટેલ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઓડિયો વિડીયો કન્ફર્મેશન એક વખત આપી દેજો અવાજ આવે છે ને કમ્પ્લીટ અને ફટાફટ મિત્રો લિંક શેર કરી દેજો તમારા મિત્રો સાથે જેથી આપણે વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ ફ્રી સેશનનો લાભ આપી શકીએ કેમ છો મિત્રો મજામાં ઓકે છે જય માતાજી કેમ છો ઘણા બધા રેગ્યુલર વિદ્યાર્થીઓ આપણી વચ્ચે જોઈન થઈ ગયા છે સ્વાગત છે તમામનું ચલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જીએસઆરટીસી એક્સપ્રેસ કન્ડક્ટરની જે પરીક્ષા હવે યોજાવાની છે એના માટે આજે આપણે કેટલાક મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા કરવાના છીએ જેની અંદર તમે આજે અમારા મુસાફરો બનીને આવ્યા છો તો મુસાફરોએ લેક્ચરમાં આવવાની જવાબદારી પોતાની છે અમે તમારા સારથી છીએ કે તમારી નાવ ને અમે હંકારશું અને તમને સફળતાઓ અપાવવાની છે વેલકમ વેલકમ મિત્રો સ્વાગત છે આપ સર્વે મિત્રોનું ચલો મિત્રો હવે શરૂઆત કરીએ પહેલાં તમને જણાવી દઈએ કે સીસી સાર્થક મેન્સ બેચ એના માટેના એડમિશનની શરૂઆત થઈ ગઈ છે ફી છે દસ હજાર નવસો નવ્વાણું ગ્રુપ એ અને બી બંને માટે વેલિડિટી બાર મહિનાની છે જેમાં તમને અમારી જે શ્રેષ્ઠ ફેકલ્ટી છે એ શ્રેષ્ઠ ફેકલ્ટીનો મિત્રો લાભ અહીંયા તમને મળવાનો છે તો જો કોઈ ક્વેરી છે આ બાબતે તો અમારી ટીમનો તમે સંપર્ક કરી શકો છો સાથે મિત્રો સીસી સાર્થક મેન્સ બેચ ઓનલી ગ્રુપ બી ખાલી ગ્રુપ બી માટે જો તૈયારી કરવી છે તો આઠ હજાર નવસો નવ્વાણું એની અંદર આ બધા વિષયો છે એ બધાએ અહીંયા સિલેબસ તો જોયો જ હશે તો આમાં જો તમારે જોઈન થવું છે તો અમારી ટીમનો તમે સંપર્ક કરી શકો છો ઓકે ચલો મિત્રો હવે શરૂઆત કરીએ છીએ આજના મહત્વના સેશનની એ પહેલાં તમને બધાને જણાવી દઈએ કે કોન્સ્ટેબલ માટે વંદન બેચ નવા આર પ્રમાણે એક ચાર બે હજાર ચોવીસથી શરૂ થઈ ગઈ છે જેની ફી છે આઠ હજાર એકસો નવ્વાણું એક વર્ષની વેલિડિટી માટે જેમાં તમને બુક્સ મળવાની છે તમારા ઘરે આવી જશે લાઈવ લેક્ચર ટેસ્ટ પ્લાનિંગ રેકોર્ડેડ લેક્ચર તમને મળવાના છે એકસો સાહીઠથી વધુ કલાકો અહીંયા તમને એનસીઆરટી જીસીઆરટી મેથ્સ રીઝનિંગ આ બધું મળવાનું છે સાથે મિત્રો જો તમારે ઓફલાઈન વર્ગોમાં જોડાવવું છે તો પચીસ હજાર પાંચસો ફી છે બેચ ચાલુ થઈ રહી છે પંદર એપ્રિલથી તો એના વિશે માહિતી મેળવી છે તો તમે અમારા આ કોન્ટેક્ટ નંબર ઉપરથી માહિતી મેળવી શકો છો હા કંડક્ટરની લાઈવ બેચ આપણે લાવશું ચલો મિત્રો સાથે વંદન પીએસઆઈ માટેની બેચ છે તો પીએસઆઈ માટે તૈયારી કરવી છે તો જોડાઈ શકો છો જ્ઞાન લાઈવ સાથે અને આની માહિતી તમને આ નંબર ઉપરથી મળી જશે ઓનલાઈન પણ છે સાથે ઓફલાઈન પણ છે ઓકે ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપ સર્વેનું ચલો પહેલો જ પ્રશ્ન નીચે મુજબની નિશાની શું બતાવે છે વિકલ્પ નથી આપતો બહુ સહેલો પ્રશ્ન છે તમારે કમેન્ટની અંદર ફટાફટ જવાબ આપવાનો છે તમને ક્યાંક આવો સિમ્બોલ પૂછાય રોડ સેફ્ટી માં તો આ નીચે મુજબની નિશાની શું બતાવે છે ખૂબ સરસ ચલો વિકલ્પ આપી દઉં છું હોન વગાડવાની મનાઈ છે ફરજિયાત હોન વગાડો હોન વગાડી શકાય હા હવે તમે અહીંયા જુઓ જે હોન દોર્યું છે એની ઉપર લાલ લીટી છે એટલે એનો મતલબ છે મનાઈ એ બતાવે છે મનાઈ એટલે મનાઈ વાળું તો એક જ વિકલ્પ છે એ છે એ એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો હોન વગાડવાની અહીંયા મનાઈ છે ચલો કઈ જગ્યાએ આવો સિમ્બોલ આપણને જોવા મળે છે હા ભાઈ જીવડા તમે જે કરતા હોય પણ અહીંયા જવાબ તમારે આપવાનો છે હા હોસ્પિટલ આગળ સ્કૂલ આગળ કોર્ટ આગળ જ્યાં મિત્રો સાયલેન્ટ ઝોન કહી શકાય આપણું હા સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણતા હોય એટલે ત્યાં વોન વગાડીને આપણે હેરાન ન કરાય હોસ્પિટલમાં શાંતિ જોઈએ ઓકે ખૂબ સરસ તો જાહેર સ્થળ બેંક ક્યાંથી આવી ગણવામાં ભૂલ ના પડે નોટો એટલે

ટ્રેન પસાર થાય ત્યાં સુધી થોપશે મિત્રો મેરિટ હવે ચૂંટણીની આચારસંહિતા ચાલે છે એટલે મને લાગે છે કે રિઝલ્ટ આવે પછી અહીંયા આવશે અને જેટલા વિદ્યાર્થીઓ લાઈવ છે એટલી લાઈક નથી મિત્રો ફટાફટ ચલો ફટાફટ શું જવાબ આવશે આમાં બહુ સહેલું છે હા ઇલેક્શન પછી આવી જશે ચલો મિત્રો હા કમેન્ટ એવી સાહેબ મોટો ઓપ્શન છે ને જવાબ આવશે હા જી કે પણ છે મિત્ર પાછળ જનરલ નોલેજના પણ પ્રશ્નો છે ઓકે તો એ જો મિત્રો જ્યારે ફાટક વગરના રેલવે ક્રોસિંગ પાસે વાહન પહોંચે ત્યારે ખાતરી કરશે કે ટ્રેન કે ટ્રોલી આવતી નથી ઓકે મિત્રો ખાસ બાબત ધ્યાન રાખજો ચલો મિત્રો હવે કેટલાક વિદ્યાર્થીઓ સાહેબ જીકે પણ કરાવજો ચલો હું તમને એક પ્રશ્ન પૂછું તમારે ફટાફટ જવાબ આપવાનો છે હાલના આપણી રાજ્યસભાના સભાના ઉપસભાપતિ કોણ છે ચલો ફટાફટ જનરલ નોલેજ નો પ્રશ્ન છે હાલના આપણા રાજ્યસભાના સભાના ઉપસભાપતિ કોણ છે ચલો કોણ જવાબ આપી શકે છે ફટાફટ હા એટલે જ તમને પૂછ્યું છું કોણ છે આપણા રાજ્યસભાના ઉપસભાપતિ મેં સભાપતિ નથી પૂછ્યું મુદ્રિકા સભાપતિ આવે તો જગદીપ ધનકણ મેં ઉપસભાપતિ પૂછ્યું છે ચલો ઉપસભાપતિ કોણ છે આપણા ઉપસભાપતિ મિત્રો કોણ છે

હરિવંશ નારાયણ કઈ પાર્ટી સાથે જોડાયેલા છે તો જેડીયુ અને કયા રાજ્યથી નિશાની શું બતાવે છે જમણી બાજુ પ્રવેશની મનાઈ છે ડાબી બાજુ પ્રવેશની મનાય છે ઓવરટેકિંગની મનાય છે બોલો ચલો હા હવે ન ભૂલતા નીચે મુજબની નિશાની શું બતાવે છે બહુ સહેલો પ્રશ્ન છે

અત્યારે આપણા લોકસભાના ઉપાધ્યક્ષ કોણ છે કોઈ જાણે છે લોકસભાના ઉપાધ્યક્ષ કોણ છે બોલો ચલો अध्यक्ष पूछते अध्यक्ष ना जवाब आप स्पष्ट लख्यक्षाध्यक्ष पूछू अध्यक्ष नहीं मित्रों चलो विचारी जवाब आप चलो फटाफट અધ્યક્ષ હોય તો ઓમ બિરલા તો સાંભળી લો મિત્રો અત્યારે લોકસભાના ઉપાધ્યક્ષનું પદ ઘણા સમયથી ખાલી છે કોઈ જ નથી અધ્યક્ષ પૂછાય આ પદ ખાલી છે અધ્યક્ષ પૂછાય તો ઓમ બિરલા જેઓ રાજસ્થાનની કોટા બેઠક ઉપરથી આપણા લોકસભાના સદસ્ય છે

રોડની ડાબી બાજુએ ચાલુ રોડની જમણી બાજુએ ચાલુ રોડની કોઈ પણ બાજુએ ચાલુ ચલો ફૂટપાથ વગરનો રોડ છે તો રાહદારીએ શું કરવું અને મિત્રો તમારા મિત્રો સાથે લિંક શેર કરી દેજો જેથી આપણે વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ ફ્રી સેશનનો લાભ આપી શકીએ ચલો ખૂબ સરસ ખૂબ સરસ ઘણા બધા વિદ્યાર્થીઓનો જવાબ આવી રહ્યો છે ખૂબ સરસ તો મિત્રો સાચો જવાબ છે રોડની જમણી બાજુએ ચાલવું ચલો મિત્રો હવે જનરલ નોલેજ નો એક પ્રશ્ન તમને પૂછી લઉં છું આપણે ત્યાં નીતિ આયોગ છે એ નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે ભારતની અંદર નીતિ આયોગ છે એ નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે ચલો ફટાફટ ભાઈ તમે મને પ્રશ્ન પૂછો સાહેબ બીજેપી આવશે કોણ આવશે એ હવે ચૂંટણીનું રિઝલ્ટ આવે પછી હું તમને કહી દઈશ બોલો નીતિ આયોગના અધ્યક્ષ હા તો મિત્રો અહીંયા તમને બધાને ખ્યાલ હશે કે વડાપ્રધાન શ્રી હોદ્દાની રૂએ ભારતના વડાપ્રધાન શ્રી હોદ્દાની રૂએ નીતિ આયોગના અધ્યક્ષ બનશે વડાપ્રધાન હોદ્દાની રૂએ વડા પ્રધાન ચલો મિત્રો નીતિ આયોગ કેવી સંસ્થા છે આ નીતિ આયોગ જે છે

અને કઈ સંસ્થાની જગ્યાએ નીતિ આયોગ બનાય છે જાણો છો આપ સ્વાગત છે જેટલા પણ મિત્રો મિત્રો પાછળથી જોડાયા છે વેલકમ બોલો ચલો કેવી સંસ્થા છે નીતિ આયોગે ઘેર બંધારણીય સંસ્થા છે જેનો ઉલ્લેખ નથી બંધારણમાં નથી કાયદામાં એટલે વૈધાનિક ના આવે વૈધાનિક આવે આ સંસ્થા છે જે સીધે સીધી મંત્રીમંડળના આદેશથી ઊભી થયેલી સંસ્થા છે મંત્રીમંડળના આદેશથી ઊભી થયેલી આ એક ગેરબંધારણીય સંસ્થા છે જેને આયોજન પંચ નું સ્થાન લીધું છે જે આયોજન પંચની જગ્યાએ બનેલી સંસ્થા છે મિત્રો કેમ આવો ખોટા જવાબો આપો છો હા લાઈક કરવાનું બાકી છે લોકો લાઈક કરી શકે છે એવી કમેન્ટ આવી છે ખૂબ સરસ મિત્ર ચલો તો નીતિ આયોગની અંદર હા આયોજન પંચ હતું એ બનાવ્યું હતું જવાહરલાલ નેહરુ સરકારે અને આયોજન પંચનું નીતિ પંચ બનાવી દીધું મોદી સાહેબે મોદી સાહેબે આયોજન પંચને વિખેરી નાખ્યું અને એક એક બે હજાર પંદરથી આયોજન પંચને આપણે નીતિ આયોગ કરી દેવામાં આવ્યું છે ઓકે તો આ ખાસ બાબત મિત્રો ધ્યાનમાં રાખજો ચલો બીજા પ્રશ્નો પછી પૂછીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ લોકલ બસમાં બે મુસાફરો પાંત્રીસ કિલોગ્રામ ચાર્જેબલ લગેજ સાથે છ સ્ટીટની મુસાફરી કરે છે તો લગેજ ચાર્જ કેટલા રૂપિયા વસૂલવાનો થાય

ચલો 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 ફટાફટ ચલો જુઓ મિત્રો વજન અને પૈસા વીસ કેજી સુધી ચાર્જેબલ લગેજ હોય તો પર સ્ટેજ પર સ્ટેજ પચાસ પૈસા અને વીસ થી ચાલીસ વચ્ચે હોય તો પર સ્ટેજ

આવડશે આવા એક્ઝામ્પલ પૂછાય તો હા ખૂબ સરસ ખૂબ સરસ હોશિયાર થઈ ગયા ક્લિયર ચલો એક બીજો પ્રશ્ન જનરલ નોલેજ નો પૂછી લઈએ ભારતનું ચૂંટણી પંચ ભારતનું ચૂંટણી પંચ એ કેટલા સભ્યોનું બનેલું છે અત્યારે કરંટ ઇસ્યુ છે ચલો જણાવો ભારતનું જે નિર્વાચન આયોગ છે ચલો બોલો તો મિત્રો ભારતનું ચૂંટણી પંચ ત્રણ સભ્યોનું બનેલું છે જેમાં એક મુખ્ય જુઓ ચૂંટણી પંચ ત્રણ સભ્યોનું બનેલું છે જેમાં એક મુખ્ય પ્લસ બે અન્ય ચૂંટણી કમિશનર એક મુખ્ય ચૂંટણી કમિશનર પ્લસ બે અન્ય ટોટલ ત્રણ નું બનેલું છે આપણું ચૂંટણી પંચ જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે રાજીવ કુમાર ડોક્ટર રાજીવ કુમાર છે અત્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે એ લોકસભાની ચૂંટણી એ કેન્દ્રીય ચૂંટણી પંચ યોજે છે ઓકે ક્લિયર તો ભૂલ ન કરતા નેક્સ્ટ પ્રશ્ન આ નીચે મુજબની નિશાની શું બતાવે છે ચલો વિકલ્પ પછી આપું છું તમારે કમેન્ટની અંદર જવાબ આપવાનો છે અને જે વિદ્યાર્થીઓ પાછળથી આવે છે સ્વાગત છે આપનું સામે બંને તરફ રોડ છે આગળ સાંકડો બ્રિજ છે આગળ સાંકડો રસ્તો છે તો અહીંયા મિત્રો સાચો જવાબ છે તમે બધા જે આપ્યો છે આગળ સાંકડો બ્રિજ છે હા ખૂબ સરસ મિત્રો ધ્યાનમાં રાખજો તો આવી બાબત ક્યાંક તમને પૂછી શકાય જે આપણે સિમ્બોલો પૂછાયા હતા ડ્રાઈવરના પેપરની અંદર તો તમને આવી બાબત ક્યાંક પૂછી શકાય ઓકે ચલો મિત્રો હવે તમને હું બીજો પ્રશ્ન પૂછું છું આમાં તમારે જવાબ આપવાનો છે ઓકે નાણા પંચ છે ભારત દેશની અંદર જે નાણાં પંચ જે ફાઇનાન્સ કમિશન છે જે બસો એસી આર્ટિકલ આપેલું છે એ નાણાં પંચ કેટલા સભ્યોનું બનેલું છે ચલો જવાબ આપો ભારતનું નાણાં પંચનું નાણા પંચ કેટલા સભ્યો નું બનેલું છે બોલો ચલો ઠાકોર ભાઈલાલભાઈ લાલભાઈ જોડાયા છે સ્વાગત છે એમનું અમારા જૂના વિદ્યાર્થી છે વેલકમ તો મિત્રો ભારતનું નાણાં પંચ પાંચ સભ્યોનું બનેલું છે જેમાં એક અધ્યક્ષ હશે પ્લસ ચાર સભ્યો હશે એક અધ્યક્ષ અને ચાર સભ્યો ઓકે અને મિત્રો હમણાં કરંટ ઇશ્યુ છે આની અંદર એટલે કરંટમાં ક્યાંક તમને પૂછાય કે સોળમાં નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂકની જાહેરાત થઈ છે ભાઈ મિલનગીરી ગોસાઈ જોડાયા છે રાજકોટથી સ્વાગત છે એમનું ચલો મિત્રો અમે પંદરમું નાણાં પંચ ચાલી રહ્યું છે એનો કાર્યકાળ પતે પહેલાં સોળમા નાણાં પંચના અધ્યક્ષની જાહેરાત થઈ ગઈ છે અને એમનું નામ છે અરવિંદ પનગઢિયા સાહેબ યાદ રાખજો અરવિંદ પનગઢિયા જે સોળમા નાણાં પંચના અધ્યક્ષ ચેરમેન બનશે ઓકે ખૂબ સરસ

નાણા પંચના સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ શ્રી કરશે અને પહેલા નાણા પંચના અધ્યક્ષ કોણ હતું જાણો છો પહેલા નાણા પંચના અધ્યક્ષ સન ઓફ શક્તિ બસ મિત્રો તમારું નામ પણ આવી ગયું છે પહેલા નાણા પંચના અધ્યક્ષ નું નામ તમને પૂછાય તો એ કોણ છે જાણો છો હા પહેલા નાણાં પંચના અધ્યક્ષ પૂછાય તો મિત્રો કેસી નિયોગી સાહેબ એ કોણ છે કેસી નિયોગી ખૂબ સરસ અને ગુજરાતમાં પહેલા નાણાં પંચના અધ્યક્ષ કોણ હતું ગુજરાતના પૂછાય આપણા રાજ્યના કેસી નિયોગી ભારતમાં હતા ગુજરાતમાં કોણ રહ્યું છે પહેલું નાણાંપંચ નું અધ્યક્ષ જાણો છો આપ બોલો ચલો ગુજરાતમાં કોણ રહ્યું છે મિત્રો તો ગુજરાતની અંદર મિત્રો રહ્યા છે જસવંત મહેતા સાહેબ સૌપ્રથમ ગુજરાત રાજ્યના નાણાં પંચના અધ્યક્ષ જસવંત મહેતા સાહેબ અને બીજા હતા ધીરુભાઈ શાહ સાહેબ ગુજરાતની અંદર ઓકે અને છેલ્લે ભરત ગરીવાલા ખૂબ સરસ મિત્રો કેટલાક વિદ્યાર્થીઓ જાણે છે ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ નીચે મુજબના વાહનોને જવા માટે અગ્રતા આપવી જોઈએ નાના વાહનો એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરના વાહનો એક્સપ્રેસ તથા સુપર એક્સપ્રેસ બસ મિત્રો કયા વાહનને જવા માટે તમે અગ્રતા આપશો હા તો મિત્રો એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર જે વાહનો છે જે આગ લાગી છે માટે જઈ રહ્યા છે કોઈ બીમાર પડ્યું છે તેને લેવા કોઈ એક્સિડન્ટ થયું છે અને એમ્બ્યુલન્સ જઈ રહી છે તો એ બધી સમય આપણે એવા વ્હીકલને અગ્રતા આપવાની છે અને ના આપીએ તો શું થાય ચલો મિત્રો આનો રસ્તો રોકીએ તો કઈ થાય ખરું જણાવ આનો રસ્તો રોકવામાં આવે તો કઈ થાય ખરું તમે એને સાઈડ ના આપો તો શું થાય બોલો ચલો હા મિત્રો જો

બારડોલી સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ કે સત્યાગ્રહ ચલો સમીર સાહેબનો પ્રશ્ન આવ્યો છે અહિયાં ચલો ભાઈ નવો પ્રશ્ન કેટલાક માંગ કરતા હતા નવો પ્રશ્ન આવ્યો છે ચલો અહિયા તો અલગ અલગ જવાબ આવી રહ્યા છે ગોવિંદભાઈ સાચો જવાબ આપ્યો છે મિત્રો બોરસદ સત્યાગ્રહ એ હેડિયાવેરા સામેની લડત અહીંયા એ નામે ઓળખાય છે ચલો મિત્રો એક બીજો પ્રશ્ન મારે તમને પૂછવો છે તમારે ફટાફટ જવાબ આપવાનો છે ગુજરાતના એકમાત્ર મહિલા મુખ્યમંત્રી કોણ છે આ રાજ્યના ગુજરાત રાજ્યના એકમાત્ર મહિલા મુખ્યમંત્રીનું નામ જણાવો ફટાફટ ગુજરાત રાજ્યના એકમાત્ર મહિલા મુખ્યમંત્રીનું નામ જણાવો કોણ છે હા તો ગુજરાતના પ્રથમ અને એક માત્ર મહિલા મુખ્યમંત્રી રહ્યા છે શ્રીમતી આનંદીબેન પટેલ જેઓ અત્યારે કઈ જગ્યાએ છે અત્યારે તેઓ પાસે કયો હોદ્દો છે અત્યારે એમની પાસે કયો હોદ્દો છે તેઓ ગવર્નર છે ઓકે ક્લિયર તો ખાસ ધ્યાન રાખજો ચલો મિત્રો એક બીજો પ્રશ્ન તમારે જવાબ આપવાનો છે ઓકે હાલના મુખ્યમંત્રી ગુજરાતના હાલના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉર્ફે દાદા ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભા બેઠકો પૈકી કઈ વિધાનસભાથી ધારાસભ્ય પદે ચૂંટાયા છે ચલો મિત્રો હાલના આપણા વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉર્ફે દાદા ગુજરાત વિધાનસભાની કઈ બેઠક ઉપરથી ધારાસભ્ય છે

બહુ સહેલો છે નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે તેઓ ગુજરાત વિધાનસભાની કઈ બેઠક ઉપરથી સભ્ય હતા ચલો જણાવો કોઈ કન્ડક્ટર નું મેરિટ આવશે હવે ઇલેક્શન પછી ચલો આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કોન્સ્ટેબલ પેપરની અંદર તો મિત્રો જવાબ આવશે એક પણ નહીં સાંભળી લેજો જવાબ જવાબ આવશે એક પણ નહીં નરેન્દ્ર મોદી જયારે સૌ પહેલી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ ધારાસભ્ય જ નહોતા એમના છ મહિના મળ્યા પછી પહેલી વહેલી વાર રાજકોટ પશ્ચિમ બેઠક જીત્યા છે સૌથી રાજકોટ પશ્ચિમ જીત્યા છે છે જે વજુભાઈ વાડાએ ખાલી કરી મહિનાનો સમય મળે જો ધારાસભ્ય ના હોય તો સભ્ય બનવું પડે મેં પ્રશ્ન શું પૂછ્યો શપથ લીધા ત્યારે શપથ લીધા ત્યારે સભ્ય ન હતા પછી એમને છ મહિનાનો સમય મળ્યો અને પછી વજુભાઈ વાળા જેમનો રેકોર્ડ છે મિત્રો વજુભાઈ વાળાનો વજુભાઈ વાળાનો રેકોર્ડ છે આ રાજ્યનું સૌથી વધુ વખત નાણાં બજેટ રજૂ કરવાનો રેકોર્ડ એ વજુભાઈ વાળાનો છે એ પણ ક્યાંક તમને પૂછી શકાય ઓકે અને પછી મોદી સાહેબ રાજકોટ પશ્ચિમ પછી મણિનગર સીટ ઉપર લડતા હતા અને પછી તેઓ સંસદમાં ગયા અત્યારે તેઓ વારાણસી થી લોકસભાના સદસ્ય છે અને આ વખતે પણ વારાણસી થી લડવાના છે ઓકે એટલે આ બધી માહિતી ક્યાંક તમને પૂછી શકાય ઓકે એટલે પ્રશ્ન સમજો મેં તમને શું પૂછ્યું હતું શપથ લીધા ત્યારે શપથ લીધા ને ત્યારે તો સાહેબ સભ્ય નતા કોઈ દિવસ સાહેબે પંચાયતની ચૂંટણી નહીં લડી સાહેબ સીધે સીધા મુખ્યમંત્રી બન્યા છે ધારાસભ્ય બનાવાયા છે ઓકે મુખ્યમંત્રી હોવું જોઈએ ના હોય તો છ મહિના મળે ઓકે ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ એકવીસ કિલોગ્રામ વજન સાથે એક મુસાફર એક્સપ્રેસમાં કુલ અડતાલીસ કિમી ની મુસાફરી કરે છે તો લગેજ ચાર્જ કેટલો વસૂલ કરવાનો થાય વિકલ્પ પછી આપું છું વિચારીને જવાબ જવાબજો વિકલ્પ પછી મળશે હા રાજેન્દ્રસિંહ રાઠોડ તમારી કમેન્ટ આવે જ છે ચલો ફટાફટ જવાબો

तो 25 केजी तो ए एनी टिकट ऊपर फ्री लेई जा सके 25 केजी सुधी फ्री लेई जा सके तो अय्या तो खास ध्यान रख जो 48 के भी नहीं मुसाफरी करे तो लगे चार्ज केलो थाय जीरो निल ભાઈ જયદીપસિંહ વજન જોખવાનું ના હોય જોઈને અંદાજ આવી જાય જોઈને અંદાજ કાઢી લેવાનું કારણ કે એમાં કેવું છે ઝીરોથી વીસ કેજી વીસથી ચાલીસ એટલે એપ્રોક્સ આપણે ગણવાનું છે એમાં તો કારણ કે વીસથી ચાલીસનો ભાવ સરખો જ છે એટલે કોઈ ઇસ્યુ થવાનું નથી જયદીપસિંહ આવી ગયો એટલા માટે તો સ્લેબ રાખ્યા છે વીસ વીસ કેજીના કે વીસ કેજી સુધી હોય તો ખબર પડી જાય પછી વીસથી ચાલીસ સુધી હોય તો ખબર પડી જાય ચાલીસથી સાહીઠ હોય તો ખબર પડી જાય ઓકે ચલો એક પ્રશ્ન હવે મારે તમને પૂછવાનો છે જવાબ ફટાફટ આપજો વિધાનસભામાં બજેટ રજૂ કરવાની જવાબદારી કોની છે ચલો વિધાનસભાની અંદર બજેટ કરવાની જવાબદારી કોની છે ફટાફટ હમણાં જ બજેટ રજૂ થયું છે વિધાનસભાની અંદર વિધાનસભાની વાત કરી રહ્યો છું રાજ્યમાં રાજુભાઈ સ્વાગત છે આપનું તો સાંભળી લો વિધાનસભાની અંદર વિધાનસભાની અંદર બજેટ રજૂ કરવાની જવાબદારી એ રાજ્યપાલની છે કોની છે જવાબદારી રાજ્યપાલની છે પણ એમના વતી નાણા મંત્રી રજૂ કરે છે અને ગુજરાતના નાણા મંત્રી છે કનુભાઈ દેસાઈ આપણા નાણાં મંત્રી કોણ છે કનુભાઈ દેસાઈ ખૂબ સરસ એ રજૂ કરવાની જવાબદારી છે રાજ્યપાલની પણ એમના વતી નાણાં મંત્રી રજૂ કરે છે ઓકે ચલો હવે આગળ વધીએ છીએ લંડન ખાતે યોજાયેલ ત્રણે ગોળમેદી પરિષદમાં કોને ભાગ લીધો હતો જવાહરલાલ નહેરુ તેજ બહાદુર સિપ્રુ ગાંધીજી કે મોહમ્મદ અલી જીના ચલો ઇતિહાસને ને લગતો પ્રશ્ન છે લંડન ખાતે યોજાયેલ ત્રણે ગોળમેદી પરિષદમાં કોને ભાગ લીધો હતો હા વલસાડ છે સાહેબ બોલો ચલો શું જવાબ આવશે હા તો ઘણા બધા વિદ્યાર્થીઓ ગાંધીજી કહી રહ્યા છે કોઈ સી કહી રહ્યું છે કોઈ બી ડી કહી રહ્યું છે તે જ બહાદુર સુપ્રુ બી જવાબ આવશે ખૂબ સરસ હા બાપુ નહીં આવે ઓકે ચલો મિત્રો હવે તમને એક બીજો પ્રશ્ન આપણે પૂછવાનો છે તમારે ફટાફટ જવાબ આપવાનો છે ઓકે જિલ્લા વિશે હવે એક પ્રશ્ન હું તમને પૂછું તમારે જવાબ આપવાનો છે મોઢેરાનું કયા જિલ્લામાં આવેલું છે ફટાફટ મોઢેરાનું સૂર્યમંદિર એ કયા જિલ્લામાં આવેલું છે ચલો ફટાફટ તો મોઢેરાનું સૂર્યમંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે આવેલું છે મહેસાણા જિલ્લામાં આવેલું છે ચલો હા હવે બીજો પ્રશ્ન નાયબ મુખ્યમંત્રીનું પદ શું એ બંધારણીય પદ છે નાયબ મુખ્યમંત્રી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શું એ પદ બંધારણીય છે બંધારણમાં છે આવું પદ આ પદ નો ઉલ્લેખ છે બંધારણની અંદર બંધારણીય છે ના મિત્રો નાયબ મુખ્યમંત્રી નું પદ એ ગેર બંધારણીય પદ છે ચલો ઘેર બંધારણી પદની હું વાત કરું કે જે પદનો ઉલ્લેખ બંધારણમાં નથી મિત્રો જેમ કે નાયબ નાયબ વડાપ્રધાન મુખ્યમંત્રી પછી સોલિસિટર જનરલ આ બધા પદો એ ગેર છે બંધારણમાં એનો ઉલ્લેખ નથી મિત્રો ઓકે ચલો

ચલો રાત્રી દરમિયાન જ્યારે રોડની સાઈડમાં વાહન થોભાવો ત્યારે શું કરશો સરસ આપણે ગાડી પડી છે વચ્ચે ઓકે આ ખાસ ધ્યાન રાખજો અહિયાં ગાડી પડી છે એવું એમને ખ્યાલ આવે ક્લિયર પછી જ્યારે ભારે વરસાદ હોય ને ત્યારે પણ આપણે આ લાઇટ ચાલુ કરવી જોઈએ કે જેથી પાછળ આવતા વ્યક્તિને વરસાદના કારણે દેખાય નહીં તો એ લાઇટના કારણે ખ્યાલ કોઈ ગાડી જઈ રહી છે ઓકે ચલો મિત્રો હવે બીજો પ્રશ્ન મારે તમને પૂછવાનો છે જનરલ નોલેજનો તમારે મને જવાબ આપવાનો છે ઓકે ચલો સાબરકાઠા જિલ્લાનું વડુ મથક કયું છે સાબરકાંઠા જિલ્લાનું વડુ મથક કયું છે ફટાફટ મેરિટ હવે આચાર સંહિતા પછી આવશે હા તો હિંમતનગર કયો આવશે હિંમતનગર ચલો બીજો પ્રશ્ન ગુજરાતના કૃષિ મંત્રી કોણ છે कृषि विभाग नो धरावता मिनिस्टर छे बोलो चलो गुजरात न कृषि मंत्री कोण फटाफट કોણ છે આપણા ગુજરાતના કૃષિ મંત્રી હા કંડક્ટર માટેની નવી બેચ મેરિટ લિસ્ટ આવશે એટલે આપણે શરૂ કરશું તો અહીંયા કૃષિ મંત્રી છે રાઘવજીભાઈ પટેલ ગુજરાતના કૃષિ મંત્રી છે રાઘવજીભાઈ પટેલ ઓકે તો ખાસ મિત્રો બાબત ધ્યાનમાં રાખજો ભૂલ ન કરતા ઓકે ચલો નેક્સ્ટ નીચે મુજબની નિશાની શું બતાવે છે બળદગાડા માટે પ્રવેશની મનાય છે સાયકલ માટે પ્રવેશની મનાય છે બધા જ વાહનો માટે પ્રવેશની મનાય છે હા મિત્ર તમને સ્લેબ વાળા દાખલા પણ શીખવાડી દઈશ બોલો ચલો હા તો અહીંયા મિત્રો જવાબ સાચો છે દેખાય છે બળદગાડું છે તો એના માટે પ્રવેશની મનાઈ છે ઓકે ચલો મિત્રો બીજો પ્રશ્ન પૂછું છું તમારે ફટાફટ જવાબ આપવાનો છે ઓકે હાલમાં ગુજરાતની અંદર કયા નંબરના મુખ્યમંત્રી છે વ્યક્તિ તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ એ આપણા મુખ્યમંત્રી છે કયા નંબરના વ્યક્તિ તરીકે ચલો જણાવો હા ભાઈ ઘોડા ગાડી હોય કે બળદ ગાડી હોય બધી ગાડીઓ આપણે પ્રવેશ પ્રવેશની મનાઈ છે ઓકે બળદ તો એટલે ઘોડો રાખ્યો છે હા વ્યક્તિ તરીકે તેઓ સત્તરમા નંબરના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ સરસ ચલો મિત્રો હવે કોઈ બસ જઈ રહી છે રસ્તામાં એસટી બસ એ બસ ની ઉપર બનાસ બનાસ લખેલું છે તો એ બસ કયા વિભાગની છે એસ્ટ કયા વિભાગની છે બોલો ચલો કોઈ બસ જઈ રહી છે એની ઉપર બનાસ લખેલું છે હા તો શું આવશે પાલનપુર પાલનપુર વિભાગ આવે પછી એની અંદર ડેપો આવે તો એમાં પાલનપુર ડેપો આવે છે ડીસા આવે છે થરાદ આવે છે ઓકે આ બધા ડેપો એની અંદર આવે છે ચલો નેક્સ્ટ પ્રશ્ન એક મુસાફર પાસે કિલોગ્રામ ચાર્જેબલ છે તે મુસાફરી કરે છે તો કુલ કેટલો લગેજ ચાર્જ વસૂલ કરવાનો થાય એક મુસાફર પાસે એકસો વીસ કિલોગ્રામ ચાર્જેબલ લગેજ છે ચાર્જેબલ ચલો ગણો પછી હું તમને વિકલ્પ આપીશ શું જવાબ આવશે વિચારો જવાબ આપો પછી વિકલ્પ આપીશ ચલો એકસો વીસ જવાબ આવી રહ્યો છે તો આયે જુઓ એકસો વીસ એકસો એકવીસ એકસો બાવીસ તો ચલો જુઓ મિત્રો અહીંયા તમને ચાર્જેબલ લગેજ આપ્યો છે એકસો વીસ કેજી ઓકે એમાં સ્ટેજ છે ચાલીસ તો કુલ કેટલો લગેજ ચાર્જ લગેજ ચાર્જ વસૂલ કરવાનો છે તો અહીં જો મિત્રો સમજજો હા આપણે વીસ કેજી એટલે એક સ્લેબ પછી ચાલીસ કેજી એટલે બીજો સ્લેબ સાઠ કેજી એટલે ત્રીજો સ્લેબ એંસી કેજી એટલે ચોથો પછી એંસીથી સો સોથી એકસો વીસ એટલે જુઓ અહીંયા પચાસ પૈસા થાય પર સ્ટેજ અહીંયા રૂપિયો થાય અહીંયા દોઢ રૂપિયા થાય અહીંયા બે રૂપિયા થાય અહીંયા અઢી રૂપિયા થાય અને અહીંયા પર સ્ટેજે ત્રણ રૂપિયા થાય ઓકે એવા ચાલીસ સ્ટેજ છે અહીંયા ચાર એકસો વીસ રૂપિયા ચલો ક્લિયર આપણે પર સ્ટેજ ભાડું ગણાય ચાલીસ સ્ટેજ પર સ્ટેજ ત્રણ રૂપિયા અહીંયા ગણવાના છે ચલો નેક્સ્ટ ચલો સાડત્રીસ કિલોગ્રામ ચાર્જેબલ લગેજ સાથે એક મુસાફર લોકલ બસમાં એકવીસ સ્ટેજની મુસાફરી કરે છે જો જોજુઓ સાડત્રીસ કીગ્રાહ ચાર્જેબલ લગેજ છે તો કેટલો લગેજ ચાર્જ વસૂલ કરવાનો ફટાફટ ચલો ચલો અહીંયા વિકલ્પ આપ્યા છે ચલો જુઓ મિત્રો સાડત્રીસ કિગ્ર છે તો જુઓ અહીંયા સ્ટેજ કેટલા છે પછી ચાર્જેબલ લગેજ અહીંયા જે લગેજ છે ચાર્જેબલ છે સાડત્રીસ કેજી એટલે પહેલો સ્લેબ છે વીસ કેજી નો જેમાં પચાસ પૈસા પર સ્ટેજ એ ગણાય પણ આ તેને વધારે છે

ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ એક બાળક બે સ્ત્રી મુસાફર પચાસ ક્રિગ્રા લગેજ સાથે એક્સપ્રેસ બસમાં વીસ સ્ટેજની મુસાફરી કરે છે તો લગેજ ચાર્જ કેટલો વસૂલ કરાય ચલો ગણીને જવાબ આપો તો અહીંયા જવાબ બધા નીલ કે છે હા હિરેનભાઈ નવી બેચ ચાલુ કરશું તમારા બધાની માંગ છે એ પ્રમાણે ચલો મિત્રો જુઓ મુસાફરોમાં એક બાળક છે પછી બે સ્ત્રી છે એટલે બાળક છે અડધી ટિકિટ ગણી લઈએ અને સ્ત્રી છે બે સ્ત્રી એટલે ફૂલ ટિકિટ એટલે જુઓ એ લોકો પાસે પચાસ કિલોગ્રામ અહી ચાર્જેબલ નહીં લખ્યું ટોટલ લખ્યું છે કે ભાઈ આટલું લગેજ છે હવે બે સ્ત્રી એટલે પચાસ કેજી પચીસ કેજી એક જોડે ફ્રી લઈ જઈ શકે પચીસ કેજી આ બે પચાસ અને ઉપર સાડા બાર પચાસ અને સાડા બાર એટલું લઈ જઈ શકે પણ આ તો પચાસ સુધી જ લઈને આવ્યા છે એટલે આમ ન તો કોઈ રૂપિયો ચાર્જ લગેજ ચાર્જ આપવાનો જ નહીં થતો

જમણી બાજુ વળવાની મનાઈ છે હા મિત્ર ચલો સા જવાબ છે આગળ જમણી બાજુ આગળ જાઓ ને પછી આ જમણી બાજુ છે તો જમણી બાજુ રસ્તો છે બહુ સહેલું છે ચલો મિત્રો એક પ્રશ્ન પૂછવું તમારે ફટાફટ જવાબ આપવાનો છે ઓકે તૈયાર છવ્વીસ નવેમ્બર આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ છવ્વીસ નવેમ્બર આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ બોલો ચલો ઓકે ચલો મિત્રો છવ્વીસ નવેમ્બરને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ બંધારણીય દિવસ કઈ રહ્યું છે ઉજવીએ છીએ એને આપણે બંધારણીય દિવસ તરીકે ચલો કયા વર્ષથી આપણે બંધારણીય દિવસ તરીકે ઉજવીએ છીએ પછી મિલ્ક ડે તરીકે ઉજવીએ છીએ માલધારી દિવસ તરીકે ઉજવીએ છીએ ચલો કેસે બંધારણ દિવસ બે હજાર પંદર થી સમજો બે હજાર પંદર થી મોદી સરકારે આ દિવસને બંધારણીય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે મિત્રો અને મિલ્ક ડે એ કોનો જન્મદિવસ છે તો આપણે મિલ્ક ડે તરીકે પણ ઉજવીએ છીએ આ નહી કોનો જન્મદિવસ છે બોલો ચલો તો શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયનનો જન્મદિવસ છે હા વર્ગીસ કુરિયનનો જન્મદિવસ એટલે આપણે એને મિલ્ક ડે તરીકે જન્મ દિવસ છે ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ ભરૂચના જંબુસર પાસેના ગજેરા ગામની હવેલી પર કઈ શૈલીના ભીત ચિત્રો જોવા મળે છે વારલી શૈલી સલાટી શૈલી પીઠોર શૈલી કે વડોદરાની સૌકાની શૈલી ચલો સારો એવું કહી શકાય એવો પ્રશ્ન સમીર સાહેબનો પ્રશ્ન છે તમારા માટે હા ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ તો ઘણા બધા વિદ્યાર્થીઓ જવાબ આવી ગયો છે અને જવાબ છે ડી જે લોકો બી જવાબ આપી રહ્યા છે વડોદરાની સૌકાની શૈલી ઓકે હા ભૂલ કરી છે કે તમે ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ સાયન્ડ કિગ્રા લગેજ સાથે બે મુસાફરો વોલ્વો બસમાં દસ ટેજ એટલે કે સાયન્ડ કિમીની મુસાફરી કરે છે તો તેમની પાસેથી લગેજ ચાર્જ પેટે કેટલી રકમ વસૂલ કરવાની છે ચલો ગણીને જવાબ આપવાનો છે ગણીને તમારે જવાબ આપવાનો છે ચલો ફટાફટ શું જવાબ આવશે દસ સ્ટેજ છે સ્ટેજ જો જો દસ લખ્યું છે चलो વિકલ્પ આપુ શું જીરો પાંચ કે બે ચલો મિત્રો અહીંયા ખાસ બાબત ધ્યાનમાં રાખજો કે લગેજ છે સાહીઠ કેજી મુસાફરોની સંખ્યા ઉપર હોય તો મુસાફરો કેટલા છે બે છે એનો મતલબ ચાર્જેબલ લગેજ કેટલું છે ચાર્જેબલ લગેજ છે પચીસ દુ પચાસ સાહીઠ માંથી પચાસ બાદ કરી દઉં દસ કેજી ચાર્જેબલ છે એટલે કે પહેલો સ્લેબ પચાસ પૈસા વીસ કેજી સુધી પચાસ પૈસા પર સ્ટેજ સ્ટેજ છે દસ પચાસ પૈસા એક ના ને એવા દસ છે એટલે પાંચ જવાબ આવશે શું જવાબ આવશે મિત્રો પાંચ બહુ સહેલો પ્રશ્ન છે પાંચ રૂપિયા અહીંયા લગેજ ચાર્જ પેટે વસૂલ કરવાના છે નેક્સ્ટ આ નિશાની શું બતાવે છે આગળ સાંકળો રસ્તો છે આગળ સાંકળું નાડું છે આગળ બંને બાજુ રસ્તા છે ચલો તો અહીંયા સાચો જવાબ છે મિત્રો એ આગળ સાંકડો રસ્તો છે ખૂબ સરસ ખૂબ સરસ ચલો મિત્રો એક પ્રશ્ન છે મારો જવાબ આપવાનો છે ગુજરાતના ગૃહ વિભાગનો સ્વતંત્ર સોરી ગુજરાતના ગૃહ વિભાગનો કેબિનેટ કક્ષાનો હવાલો ધરાવતા મંત્રી શ્રી કોણ છે

અને કેન્દ્ર સરકારમાં આવે તો અમિતભાઈ શાહ કેન્દ્ર સરકારમાં પૂછાય ભારત સરકારમાં તો અમિત શાહ છે ચલો હર્ષ સંઘવી સાહેબ પાસે વાહન વ્યવહારનો સ્વતંત્ર હવાલો છે હર્ષ સંઘવી પાસે વાહન વ્યવહારનો સ્વતંત્ર હવાલો છે મિત્રો ઓકે ચલો એટલે આપણા વાહન વ્યવહાર મંત્રી પૂછાય તો ખાસ ધ્યાનમાં રાખજો હર્ષ સાહેબ છે ગુજરાતમાં પેટ્રોલિયમ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી અનિલ અંબાણી નરેન્દ્ર મોદી મુકેશ અંબાણી કે રતન ટાટા ચલો પુરુષોત્તમ રૂપાલા ડેરી મત્સ્ય ઉદ્યોગ પશુપાલન મંત્રી છે બોલો ચલો પેટ્રોલિયમ યુનિવર્સિટીની સ્થાપના તો જવાબ આવશે નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદીએ આ પેટ્રોલિયમ યુનિવર્સિટીની સ્થાપના એમના સમયમાં થઈ છે ચલો નેક્સ્ટ શબ્દ વિશ્વમાં કોણે પ્રચલિત કર્યો કેશુભાઈ પટેલ ગૌતમ અદાની રતન ટાટા નરેન્દ્ર મોદી ચલો હા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ એ લાયા છે મોદી સાહેબ જુઓ ગુજરાતમાં જેટલું વાઈબ્રન્ટ છે વાયબ્રન્ટ પતંગ મહોત્સવ આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો વાઇબ્રન્ટ સમિટ વાઇબ્રન્ટ જે છે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ આ બધું મોદી સાહેબના સમયમાં આવ્યું છે ઓકે ચલો મિત્રો એક બીજી બાબત ભારતને આરટીઆઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન રાઈટ ટુ એજ્યુકેશન જેવા કાયદા આપવા વાળા વડાપ્રધાન કોણ છે ચલો મારો પ્રશ્ન છે ભારતને આરટીઆઈ અને આરટી જેવા મહત્વના કાનૂન આપવા વાળા વડાપ્રધાન કોણ છે કયા વડાપ્રધાનના સમયમાં આરટીઆઈ આપણને મળ્યું છે અને આરટીઈ આપણને મળ્યું છે બોલો ચલો કેસે કોઈ હા તો આરટીઆઈ અને આરટી મળ્યું છે આપણને સાહેબના સાહેબના સમયમાં સમયમાં આરટીઆઈ આરટીઆઈ અને આપણને આપ્યું છે કયા વર્ષમાં વર્ષ બે હજાર ને પાંચ જાણવાનો અધિકાર ચલો બંધારણના કયા આર્ટિકલની અંદર આરટીઆઈ વિશે વાત થયેલી છે કયા આર્ટિકલ કયા અધિકાર અંતર્ગત રાઈટ ટુ એજ્યુકેશન ચલો આરટીઆઈ ની વાત તો બંધારણના કયા આર્ટિકલમાં છે આરટીઈ કયા આર્ટિકલ ઉપર આવેલું છે બંધારણ જો તમે વાંચ્યું હોય તો જણાવો આ કાયદાઓ લાવવા પાછળ બંધારણની અંદર શું જોગવાઈઓ છે અને કેટલાથી કેટલા વર્ષના બાળકને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર છે બોલો ચલો તો એ જો છોડી જોશના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આર્ટિકલ એકવીસ એ અંતર્ગત આપણને આરટીઈ મળ્યું છે

આધાર કાર્ડની દેન પણ ડૉક્ટર મનમોહનસિંહ છે આ દેશની અંદર અને તેઓ હવે રાજ્યસભામાંથી એમનો ત્રીસ એકત્રીસ વર્ષ જૂનો કાર્યકાળ હવે તેઓ પૂરો કરી રહ્યા છે અને હવે તેઓ રિપીટ થવાના નથી ડોક્ટર મનમોહનસિંહ હવે રાજ્યસભામાંથી નિવૃત્ત થયા છે અને ઘણા લાંબા વર્ષનો સમય એમણે આપ્યો છે આ દેશને અને ખૂબ સારી કામગીરી મિત્રો ડોક્ટર મનમોહનસિંહ કરી છે ઓકે મિત્રો હવે આગળ વધીએ છીએ લોકસભાના સભ્ય બનવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ ચલો અત્યારે ચૂંટણી ચાલે છે તો જો તમારે કોઈને ચૂંટણીમાં ફોર્મ ભરવું છે તો લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જોઈએ અઢાર વીસ પચીસ કે ત્રીસ बोलो चलो तो जो लो जवाब से 25 वर्ष लोकसभा अंदर पर खास ध्यान राखी देजो नवा मित्रों ઉંમરો બહુ પૂછાતી હોય છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને ગવર્નર રાજ્યપાલ આ બધામાં છે પાંત્રીસ વર્ષ કે તેથી વધુની ઉંમર પછી રાજ્યસભા અને વિધાન પરિષદ જે આપણા ઉપલા ગૃહ કહેવાય છે એક રાજ્યનું છે કેન્દ્રનું ઉપલું ગૃહ છે એમાં પાંચ વર્ષ ઓછા વર્ષ પછી લોકસભા અને વિધાનસભા તો લોકસભા અને વિધાનસભામાં પચીસ વર્ષ અને તમને એવું પૂછાય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આપણી પંચાયતો नगरपालिकाओं एक वर्ष के तथी वधुनी उम्र जो ही है जो लो, लोग तमने मित्रों क्या अभी बाबतों पूछी सकाए ઓકે આવડશે સરપંચ બનવું છે જિલ્લા પંચાયત પ્રમુખ બનવું છે તાલુકા પંચાયતના ડેલિગેટ બનવું છે મહાનગરના મેયર બનવું છે કે નગરપાલિકાના કોર્પોરેટર બનવું છે કે પ્રમુખ બનવું છે તો એના માટે એકવીસ વર્ષ આવશે ના ભાઈ ચૂંટણી બોર્ડ નો ઉલ્લેખ બંધારણમાં નથી મિત્ર ઓકે એટલે જો આ ચાર્ટ તમારે યાદ રાખવાનો છે તમને આ બાબતો ક્યાંક પૂછી શકાય ચલો આમાંથી તમારે મને જોઈને એક જવાબ આપવાનો છે ભારત દેશની અંદર વડાપ્રધાન બનવું છે ભારત દેશની અંદર વડાપ્રધાન બનવું છે તો એમાં ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ બોલો ચલો ભારતમાં વડાપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ કોઈ કહેશે વડાપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ તો સાંભળી લો કેમ તીસ કેમ પચીસ કારણ શું કોઈ તીસ કહી રહ્યું છે કોઈ પચીસ કઈ રહ્યું છે બોલો ચલો તો સાંભળી લો મિત્રો તમને કહી દઉં વડાપ્રધાન બનવા માટે પચીસ વર્ષે કોઈ વ્યક્તિ વડાપ્રધાન બની શકે એમાં કારણ એવું આવશે કે એવું લખેલું છે કે વડાપ્રધાનની લાયકાતની અંદર સંસદના કોઈ પણ એક ગૃહનો સભ્ય હોવો જોઈએ સંસદના કોઈ પણ એક ગૃહનો એ સભ્ય હોવો જોઈએ એટલે અહીંયા પણ ચાલે મેમ્બર અહીંયા પણ ચાલે જો પચીસ વર્ષે કોઈ વ્યક્તિ ધારે તો દેશના વડાપ્રધાન બની શકે છે ઓકે વધારેમાં વધારે ઉંમર નથી ઓછામાં ઓછી જ ઉંમર આપેલી છે બંધારણમાં ઓકે ક્લિયર ચલો નાણા પંચ દર કેટલા વર્ષે નિમાય છે બે વર્ષે ચાર વર્ષે ત્રણ વર્ષે પાંચ વર્ષે ચલો ખૂબ સહેલો પ્રશ્ન છે નાણાં જે છે એ કેટલા વર્ષે નિમાય છે તો અહીંયા મિત્રો નાણા પંચ જે છે એ વર્ષ માટે નિમાય છે કેટલા વર્ષ માટે નિમાય છે પાંચ વર્ષ માટે નિમાય છે તો આ ભૂલ ન કરતા ક્લિયર અને એમાં સભ્યો કેટલા હોય તો આપણે આગળ વાત થઈ ગઈ કે નાણાં પંચ ની અંદર એક અધ્યક્ષ હશે અને ચાર સભ્યો ટોટલ પાંચનું નાણા પંચ બનેલું છે જેમાં નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે સભ્યોની કેન્દ્રીય નાણાં પંચની વાત કરું છું અને જો કોઈને રિઝાઇન આપવું છે એ રાષ્ટ્રપતિને સંબોધીને રિઝાઇન કરશે ઓકે ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાનનો અધિકાર છે કોને માત્ર રાજ્યસભાના સભ્યશ્રીઓને લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યશ્રીઓને માત્ર લોકસભાના સભ્યશ્રીઓને લોકસભા અને રાજ્યસભાના બધા જ સભ્યોને નિયુક્ત સભ્યો સહિત બોલો ચાલો ચલો તો સાંભળી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હોય એટલે સંસદના સંસદના આવશે બંને ગૃહના તમામ સભ્યો એટલે ચૂંટાયેલા ના બધા જ આવે એટલે કયો જવાબ આવશે ડી ઓકે મિત્રો તો ખાસ ધ્યાનમાં રાખજો બધા જ હા રાષ્ટ્રપતિનું ઇલેક્શન હોય તો ચૂંટાયેલા શબ્દ છે તો મિત્રો શું લોકસભા અને રાજ્યસભાના બધા જ સભ્યો ઓકે ક્લિયર તો મિત્રો આ ભૂલ ન કરતા આવી નાની નાની બાબતો તમારે ખાસ યાદ રાખવાની છે ઓકે ચલો રાષ્ટ્રપતિનું ઇલેક્શન હોય તો જ છે અને એમાં તો વિધાનસભા આવે તમને એવું થાય કે એવું કયું ગૃહ છે જે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતું હતું પણ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતું નથી તો એ કયું આવશે તો એ આવશે વિધાનસભા જે ત્યાં છે પણ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નથી ઓકે અને અહીંયા સભ્ય બનવું છે સોરી ઉપરાષ્ટ્રપતિ પાંત્રીસ વર્ષની ઉંમર છે અને ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ શું હોય જાણો છો આ સાહેબ હોદ્દાની રૂએ સાહેબની બીજી જવાબદારી છે શું છે સાહેબ બોલો તેઓ હોદ્દાની રૂએ શું છે ચલો જણાવ ઉપરાષ્ટ્રપતિ શ્રી હોદાની રૂએ શું છે એ છે રાજ્ય સભાના સભાપતિ શું છે મિત્રો રાજ્યસભાના તેઓ સભાપતિ છે ચલો ક્લિયર આવડશે ચલો નેક્સ્ટ ભારતના બંધારણે નાગરિકોને કયા પ્રકારની નાગરિકતા બક્ષેલી છે કેન્દ્ર રાજ્યની બેવડી નાગરિકતા સમવાયી નાગરિકતા એક જ નાગરિકતા માત્ર જન્મથી નાગરિકતા ચલો જવાબ તમારે આપવાનો છે બોલો ચલો શું જવાબ આવશે ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ ઘણા બધા વિદ્યાર્થીઓ સી તરફ જઈ રહ્યા છે મિત્રો ભારત દેશના બંધારણે એકલ નાગરિક સ્વીકાર્યું છે મિત્રો અમેરિકામાં જાણો છો અમેરિકામાં કેવું છે નાગરિકત્વની અંદર તો અમેરિકા વિશે તમારે મને જણાવવાનું છે બોલો ચલો અમેરિકાની અંદર શું જોગવાઈઓ છે એ તમારે મને જણાવવાનું છે હા તો મિત્રો અમેરિકાની અંદર બેવડું નાગરિકત્વ છે એમાં અમેરિકા દેશ અને એના રાજ્યો દેશ અને રાજ્યનું અલગ અલગ નાગરિકત્વ છે મિત્રો આપણે ભારતની અંદર પણ એક રાજ્ય એવું છે ભારતની અંદર એક રાજ્ય એવું છે જ્યાં બેવડું નાગરિકત્વ છે હતું જાણો છો ભારતની અંદર પણ એક એવું રાજ્ય છે જ્યાં બેવડું નાગરિત્વ હતું કઈ જગ્યાએ બોલો ચલો કઈ જગ્યાએ તો જમ્મુ એન્ડ કાશ્મીર જ્યાં મિત્રો બેવડું નાગરિકત્વ હતું ઓકે ચલો કલિયર આવડશે ભારતના બંધારણમાં કઈ અનુચ્છેદમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે ચાલીસ પચાસ એકાવન એક પંચાવન ચલો મિત્રો ફરજો કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવી છે તો મિત્રો એકાવન એ જેમાં ફરજો આપેલી છે બંધારણના અમલ વખતે ફરજો હતી બંધારણના અમલ વખતે આ ભાગ જ ચારે એમાં એકાવન એ આર્ટિકલ પાછળથી આઠ થયો છે પછી પાછળથી દસ ફરજો આવી અને પછી એક ફરજ આવી આજે જે અગિયાર ફરજો ભારતના બંધારણની અંદર છે જેમાં છેલ્લી ફરજ એવી છે કે માતા પિતા કે વાલીએ તેના છ થી ચૌદ વર્ષના પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવી પડશે ઓકે તો ચલો મિત્રો આજે સમયની મર્યાદાઓ છે એટલે આગળ નથી વધતા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધશું તમારા જે પણ પ્રશ્નો છે એ આપણે આગળ ચર્ચા કરશું તો આજે મિત્રો આપણે આટલે અટકીએ છીએ સાથે તમને જણાવી દઉં કે સીસી સાર્થક મેન્સ બેચ જેમાં એ અને બી ગ્રુપ અને સાર્થક મેન્સ ફક્ત બી ગ્રુપ એના માટે બેચની મિત્રો શરૂઆત થઈ ગઈ છે સાથે કોન્સ્ટેબલ નવારઆર પ્રમાણે એક બેચ વંદન બેચ જે શરૂ થઈ ગઈ છે અને ઓફલાઇન પણ બેચ શરૂ થઈ ગઈ છે તો મિત્રો આ બેચનો તમે લાભ લઈ શકો છો પીએસઆઈ માટે બેચની શરૂઆત થઈ ગઈ છે જનરલ બેચ ઓફલાઈન એ પણ પંદર એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે તો એનો પણ તમે લાભ લઈ શકો છો કોઈ ક્વેરી હોય તો અમારી ટીમનો તમે સંપર્ક કરી શકો છો ઓકે અને સાથે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એ એમસી ડિસકોમ જેટકો જુનિયર એન્જિનિયર બે વાગે એનું લેક્ચર છે ઓકે તો આજે હવે એ બેચની અંદર જ છે આટલે અટકું છું તમારા બધાનો સારો સાથ અને સહકાર રહ્યો છે આવજો મિત્રો જય હિન્દ જય ભારત થેન્ક યુ